નમસ્તે બેટા, 11મા ધોરણમાં એસ વિભાગ જે આપણો ચાલી રહ્યો છે એમાં હવે આજે લાસ્ટ બે ટોપિક ભણવાના છે. એમાંનું એક છે સિમેન્ટ અને બીજું કેલ્શિયમ અને મેગ્નેશિયમનું આપણા શરીરમાં એટલે કે જૈવિક પ્રણાલીમાં શું અગત્યતા છે, ઉપયોગી શું છે, એ વસ્તુ આપણે જોવાની છે. પણ પહેલાં સિમેન્ટની બનાવટ લઈએ. સિમેન્ટ અને આના માટે હું બેટા તમને ટ્રીક બહુ સારી આપીશ. સિમેન્ટ આમાંથી જે પ્રશ્ન પૂછાય છે ને એ હું તમને ટ્રીક જે લખાવું ને એ તમે સ્ક્રીનશોટ લઈ લેજો અથવા તો લખી લેજો. હવે સિમેન્ટ છે એ સૌ પ્રથમ 1824ની અંદર ઇંગ્લેન્ડની અંદર જોસેફ એસ્પેડિન નામનો વ્યક્તિ છે. અને આ પ્રશ્ન હમણાં KBCની અંદર પણ પૂછાયેલો હતો, તમે જોયું હશે તો ખ્યાલ હશે. તો 1824ની અંદર જોસેફ એસ્પેડિન નામનો જે વૈજ્ઞાનિક છે એણે સૌ પ્રથમ આ સિમેન્ટ બનાવ્યો અને એ સિમેન્ટને એને પોર્ટલેન્ડ સિમેન્ટ નામ આપ્યું. એટલે આ સિમેન્ટ જે આપણે કહીએ છીએ એને પોર્ટલેન્ડ સિમેન્ટ પણ કહેવાય. એને એટલા માટે કહેવામાં આવે છે કે ઇંગ્લેન્ડની અંદર, ઇંગ્લેન્ડનો હતો આ સાયન્ટિસ્ટ, ઇંગ્લેન્ડની અંદર ઇસલ ઓફ પોર્ટલેન્ડ એટલે કે એક પ્રકારની ખીણ છે એમાંથી જે પથ્થરો મળે છે ને એ પથ્થરની જે સખ્તાઈ છે એવી જ સખ્તાઈ આ વૈજ્ઞાનિકે જે સિમેન્ટ બનાવીને પાણી નાખીને જામીને જે પથ્થર જેવો થઈ જાય ને એ બંનેની સખ્તાઈ સેમ હતી. એને કારણે આનું નામ આ ઇસલ ઓફ પોર્ટલેન્ડ જે ખીણ છે એના ઉપરથી એ વૈજ્ઞાનિકે એનું નામ સિમેન્ટનું આપ્યું, પોર્ટલેન્ડ સિમેન્ટ. હવે એને બનાવાય કેવી રીતે? બનાવવાની બહુ રીત બહુ ઇઝી હોય છે. ઊંચા તાપમાને આખી ભઠ્ઠી હોય, ફર્નેસ હોય, ફર્નેસ એમાં એક બાજુથી માટી નાખે અને એક બાજુ ચૂનો નાખે, ચૂનાના પથ્થર નાખે અને પછી બંનેને આખા બેલ્ટની અંદર ગરમ કરે. જોજો શું નાખો છો, એક બાજુ માટી છે અને એક બાજુ ચૂનાનો પથ્થર છે. હવે ચૂનામાં કોણ હોય તો કે કેલ્શિયમ હોય, માટીમાં કોણ હોય તો કે સિલિકા. એનો મતલબ બંને ભેગા થઈને શું બને, કેલ્શિયમ સિલિકેટ બની શકે. અંદર ઉપરાંતના ઘણા બધા સંયોજનો, બીજા અંદર ઓક્સાઇડ નાખે, મેગ્નેશિયમ ઓક્સાઇડ નાખે, એલ્યુમિનિયમ ઓક્સાઇડ નાખે, આ તો બધા ખરા જ. પણ પહેલાં વહેલું હું તમને એ બતાવું કે બંનેને તમે ભેગા કરીને ઊંચા તાપમાને બહાર કાઢ્યું છે, નાખ્યું છે, બહાર કાઢ્યું તો એ જે પ્રવાહી નીકળે એને ક્લિંકર કહેવાય. ક્લિંકર પ્રવાહી સ્વરૂપમાં જે નીકળું ને, કોણ કોણ પ્રવાહી સ્વરૂપમાં નીકળું, એક બાજુ તમારી માટી અને એક બાજુ ચૂનાનો પથ્થર ભઠ્ઠી અંદર બેલ્ટમાં અંદર ગયા અને ગરમ થયું અને પ્રવાહી સ્વરૂપ પ્રાપ્ત કર્યું, એને શું નામ તમે આપશો, ક્લિંકર કહેશો. એની અંદર 2-3% જીપ્સમ નાખે. જીપ્સમ એટલા માટે નાખે કે જે સિમેન્ટ બનવાનો છે ને એને સમયના જામવાના સમયને એ ઘટાડે, એટલા માટે જીપ્સમ નાખે. અને પછી ગાંગડા મેળા એ દળી નાખે, બાકીના પછી એલ્યુમિનિયમ ઓક્સાઇડ ને આયર્ન ઓક્સાઇડને જે એક્સ્ટ્રા નાખવાનો છે પછી નાખી અને પછી ગાંગડા દળી અને બેગો ભરી દે. આ થઈ ગયું સિમેન્ટની સિમ્પલ બનાવટ, કોઈ વસ્તુ અઘરી નથી. પણ પહેલાં વહેલાં આ બંને તમે નાખ્યા એટલે એક બાજુ કોણ નાખ્યું, માટી, બીજું પણ કોણ નાખ્યું, કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કેલ્શિયમ ચૂનાનો, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડ જે કહો છો એ નાખો છો, તમે ચૂનાનો પથ્થર નાખો છો અને પછી ગરમ કરશો તો શું બનશે, તો જો એક ડાય કેલ્શિયમ સિલિકેટ બને, એટલે કે Ca2SiO4 એક ડાય કેલ્શિયમ સિલિકેટ. જો કેલ્શિયમ કેટલા છે, બે છે કે નહીં, એના પછી ટ્રાય કેલ્શિયમ સિલિકેટ કરશો તો ટ્રાય Ca3SiO5 થાય, ટ્રાય કેલ્શિયમ સિલિકેટ. અને એના પછી ટ્રાય કેલ્શિયમ એલ્યુમિનેટ, હવે આ શું, Ca3Al2O6, આ બધાના નામ શું થયું, આ થયું ડાય કેલ્શિયમ સિલિકેટ. ઓકે, એના પછી આ છે ટ્રાય કેલ્શિયમ સિલિકેટ અને પછી આના ટ્રાય કેલ્શિયમ એલ્યુમિનેટ, એલ્યુમિનેટ. ઓકે, આ બધાની ટકાવારી જુદી જુદી હોય, જુદી જુદી કેટલી, તો કે આ છે 26, 51 અને 11, આ ટકાવારી તમને પૂછી શકે છે. 26%, 51% અને 11%. પહેલું તો વસ્તુ આ જોઈ લેજો બેટા કે જ્યારે બને તમે મિશ્ર કરો છો એટલે માટીને મિશ્ર કરો છો કે એની અંદર ચૂનાના પથ્થરમાં ઊંચા તાપમાને ફર્નેસમાં ગરમ કરો છો, બહારની સાઈડ નીકળે છે, કોણ કોણ બને છે, તો કે ડાય કેલ્શિયમ સિલિકેટ, ટ્રાય કેલ્શિયમ સિલિકેટ અને ટ્રાય કેલ્શિયમ એલ્યુમિનેટનું પ્રમાણ કેટલું, તો કે 26% ડાય કેલ્શિયમ હોય છે, ટ્રાય કેલ્શિયમ 51% અને ટ્રાય કેલ્શિયમ એલ્યુમિનેટ છે, સિલિકેટ 51% છે, એલ્યુમિનિયમ
11% છે. ઓકે, ક્લિયર થઈ ગયું. અચ્છા ચાલો, હવે બીજું કે મેં તમને કીધું કે નાખી બીજા અન્ય ઓક્સાઇડ પણ, ટોટલી અંદર સિમેન્ટની અંદર ઓક્સાઇડ હોય. કોણ કોણ હોય? એક સિલિકોન ઓક્સાઇડ હોય, સિલિકોન ઓક્સાઇડ એટલે માટી તમે નાખી, કેલ્શિયમ ઓક્સાઇડ હોય, એલ્યુમિનિયમ ઓક્સાઇડ હોય, મેગ્નેશિયમ ઓક્સાઇડ હોય, આ બધા જ ઓક્સાઇડ અંદર પડેલા હોય સિમેન્ટની અંદર. તો સિમેન્ટનું સરેરાશ બંધારણ કયા કયા ઓક્સાઇડથી બનેલું છે અને એની ટકાવારી કેટલી છે, એના માટે હું તમને અહીંયા ટ્રીક આપું છું. કેવી છે ટ્રીક જો. ફેમસ કેલ્સી, ફે મ સ કે લ સી, ફેમસ કેલ્સી. હવે આ છે શું? ફેમસ એટલે ફે એટલે એફી ટુ ઓ થ્રી, ફે. મ એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ, સ એટલે એસ ઓ થ્રી. ઓકે, આ ત્રણ થયું. એના પછી કે એટલે કેલ્શિયમ ઓક્સાઇડ, લ એટલે એલ્યુમિનિયમ ઓક્સાઇડ, એલ ટુ ઓ થ્રી, સી એટલે સિલિકોન ઓક્સાઇડ, સિલિકોન ડાયોક્સાઇડ. ઓકે, હવે આ બધાનું પ્રમાણ કેટલું છે ને એ વસ્તુ જુઓ. અહીંયા ઉપરના ભાગમાં આનું પ્રમાણ 1-2%, આનું પણ 1-2%. જોજો, યાદ રાખવા માટેની રીત હું તમને કહું છું. આનું 1-2 અને આનું 1-2, તો આનું વચન કેટલું? એનું 2-3%. આમ કરું છું, શું છે? ટકાવારી છે. આખું આમ કરું, તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો વાંધો ના આવે. અને બંનેને પાછું અલગ કરું છું. અલગ એટલે ડિવાઇડેશન નથી, હા, ધ્યાન રાખવાનું છે. ખ્યાલ આવી ગયો? ઓકે, ચાલો હવે આનું ટકાવારી કેટલું આ છે, નીચે આને લખું. ચાલો, 50-60% આનું પ્રમાણ છે. કોનું? કેલ્શિયમ ઓક્સાઇડનું 50-60%. 20-25% પ્રમાણ સિલિકોન ડાયોક્સાઇડ અને એલ્યુમિનિયમ ઓક્સાઇડ 5-10% રાખો તમે. ચાલો 5-10% રાખીએ, 5-10%, બધાને રેન્જ પકડાઈ દીજો. આખું શું થઈ ગયું? ફે મ સ કે લ સી. હવે તમને પોર્ટલેન્ડ સિમેન્ટમાં ક્યારે પણ કોઈની ટકાવારી પૂછે કે ભાઈ આ શું છે? સિમેન્ટનું સરેરાશ બંધારણ. સિમેન્ટના સરેરાશ બંધારણમાં કોનું કયા કયા ઓક્સાઇડનું કેટલું ટકાવારી છે? મેં આ વર્ષોથી ભણાવું છું એટલે બેટા મને જનરલી ટકાવારી યાદ રહી ગઈ છે. છતાં પણ કોઈ ચેન્જ હોય, માઇનોર ચેન્જ, ઘણીવાર કોમેન્ટની અંદર બાળકો લખે છે તો કાંઈ માઇનોર ચેન્જ હોય તો સુધારી લેજો. જનરલી મને યાદ છે ત્યાં સુધી આ બંનેને 2-3%, 2-3% કેલ્શિયમ ઓક્સાઇડ 50-60% અને પેલું 25-5-10 આવું છે. કદાચ જો ચેન્જ હોય તો જોઈ લેજો જરા. આ સરેરાશ બંધારણ થઈ ગયું. અચ્છા, બીજું શું પૂછે? કે સિમેન્ટની ગુણવત્તામાં પણ સારી ગુણવત્તા અને નબળી ગુણવત્તા એવી બે ગુણવત્તા આવે. તો સારી ગુણવત્તાવાળો સિમેન્ટ હોય એમાં બે વસ્તુને મેન્ટેન કરવાની છે. એક છે, એટલે હવે અહીંયા શું લખું છું? સારી ગુણવત્તાવાળો સિમેન્ટ, સારી ગુણવત્તાવાળા સિમેન્ટમાં, સિમેન્ટ એમાં શું હોય છે? તો કે સીલનું ગુણોત્તર 2.5-4.0. હવે સીલ એટલે કોણ? સી એટલે SiO2 અને લ એટલે L2O3. આ બંનેનો ગુણોત્તર 2.5-4 હોવો જોઈએ, બેની વચ્ચે. એટલે કે તમારો સિમેન્ટ છે એમાં સિલિકોન ડાયોક્સાઇડ અને એલ્યુમિનિયમ ઓક્સાઇડ છે, આ બંનેનો ગુણોત્તર છે 2.5-4 વચ્ચે હોય તો તમારો સારો એ સિમેન્ટ ગણી શકાય. પણ આ જ્યારે કમ્પોઝિશન થાય ને ત્યારે બાકીનો બીજો એક પાછું ડિવાઇડેશન ફેક્ટર તમને આપું છું, એ પણ તમારે મેન્ટેન કરવો જરૂરી છે સારી ગુણવત્તાના સિમેન્ટ માટે. એ કોણ છે? કેલ્શિયમ ઓક્સાઇડ, નીચે ફેલ્સી, કે નીચે ફે પ્લસ લ પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 2.0. આ કેટલું હોવું જોઈએ? 2.0. હવે આ શું છે? આ શું છે? તો કે કે એટલે કોણ? તો કે કેલ્શિયમ ઓક્સાઇડ. અહીંયા કોણ લખીશું? કેલ્શિયમ ઓક્સાઇડ. ફે એટલે Fe2O3, લ એટલે L2O3, SiO2. પણ આ બધા શું છે? સરવાળો છે. એટલે કે કુલ ઓક્સાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડ અને નીચે આ બધાના કુલ ઓક્સાઇડનો સરવાળો તમારો કેટલો થવો જોઈએ? 2.0 થાય તો સમજો આ બંને મેન્ટેન થતું હોય તો તમારો સિમેન્ટ કયો ગણી શકાય? સારી ગુણવત્તાવાળો સિમેન્ટ ગણી શકાય. ખ્યાલ આવી ગયો? ઓકે, તો આનું આનું શું યાદ કરી રાખ્યું? કે નીચે ફેલ્સી,
સારી ગુણોત્તરવાળા સિમેન્ટમાં તમે શું વ્યવસ્થા રાખ્યું? એક તો સીલનો ગુણોત્તર 2.5-4 વચ્ચે મેન્ટેન થવો જોઈએ. બીજી વસ્તુ શું કે સારી ગુણોત્તરવાળા સિમેન્ટમાં બીજી વસ્તુ પણ મેન્ટેન થવી જોઈએ કે એક ખાલી કેલ્શિયમ ઓક્સાઇડ અને નીચે બાકીના 3 ઓક્સાઇડનો સરવાળો, આ બંનેનો ગુણોત્તર તમે લો એટલે કેલ્શિયમ ઓક્સાઇડ જેટલો છે એની સાપેક્ષે 3-3 ઓક્સાઇડ કહેવાય છે, આયર્ન ઓક્સાઇડ, એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને સિલિકોન ડાયોક્સાઇડ, આ 3-3 ઓક્સાઇડનો સરવાળો કરો અને કેલ્શિયમ ઓક્સાઇડનો તો પ્રમાણ એની સાથે તમે ગુણોત્તર લો તો તમારો જવાબ 2ની આસપાસ આવવો જોઈએ, 2 આવવો જોઈએ. તો સમજી લેવાનું આ મેન્ટેન થાય એટલે જનરલી આ મેન્ટેન થઈ જાય બેટા. તો તમારો આ કેવો કહેવાય? સારી ગુણવત્તાવાળો સિમેન્ટ કહી શકાય. ઓકે, અહીંયા આખું સિમેન્ટનું કામ પૂરું થયું. હવે પૂછે સિમેન્ટની અંદર તમે જે ક્લિંકર બનાવ્યું હતું સ્ટાર્ટિંગમાં, લીધું હતું ને કે માટી લીધું અને ચૂનાનો પથ્થર લીધો, ઊંચા તપ્પરને બેલ્ટની અંદર ફર્નેસમાં ગરમ કર્યો અને પછી થયું શું કે જે ક્લિંકર મળેલું છે સિમેન્ટનું બનાવતા પહેલાં જે પ્રવાહી મળ્યું છે ને ક્લિંકર કહેવાય, એમાં 2-3% જીપ્સમ નાખો છો, CaSO4 × 1/2 H2. આની આગળના લેક્ચરમાં આપણે જીપ્સમ એ તો આપણે પ્લાસ્ટર પહેરી શકું, CaSO4 × 2H2 ખબર છે, એ જીપ્સમ કેલ્શિયમ સલ્ફેટ ટૂંકમાં કેસે નાખો છો તમે, એના પછી આગળ જઈને બાકીના ઓક્સાઇડ એમાં એડ કરો છો. તો શું પહેલાં મળ્યું હતું એને મને કેલ્શિયમના ઓક્સાઇડમાં તમને કહી દીધા, બાકીના બધા ઓક્સાઇડ કેટલું પ્રમાણ છે એના માટે આખી સિસ્ટમ કેલ્શિયમના ઓક્સાઇડ પહેલાં સ્ટાર્ટિંગના હતા, પછી સિમેન્ટની અંદર સારી સરસ બંધારણ સિમેન્ટનું કેવું હોય તો કે આ ગુણોત્તરને ધ્યાનમાં રાખવાનો છે અને સારી ગુણોત્તરવાળો સિમેન્ટ માટે આ સીલ અને કે છેદમાં ફેલ સી બધાનો સરવાળો, ફે પ્લસ લ પ્લસ સી સરવાળો. હવે આને તમારે જો સ્ક્રીનશોટ લેવો હોય તો બેટા લઈ લો. તમને આ ટ્રીક જાતે મેં બનાવેલી છે એટલે તમને યાદ રહેવા માટે બહુ સરળ બની રહેશે અને કોઈ જગ્યાએ MCQની અંદર પૂછે તો પણ તમે ટકાવવાનું પ્રમાણ તમે તમારી જાતે ઇઝી વેથી લખી શકશો. એટલા માટે આને સ્ક્રીનશોટ લઈ લેજો અથવા તો તમે તમારી બુકની અંદર ઉતારી લો. ચાલો હવે એના પછી આ પાઠનું લઈ લીધું. ઓકે ચાલો હવે આના પછી આ પાઠનું લાસ્ટ ટોપિક કેલ્શિયમ અને મેગ્નેશિયમનું આપણા શરીરમાં મહત્ત્વ શું છે, અગત્યતા શું છે, આપણું શરીર જેવી જ છે એટલે આપણે શબ્દ શું વાપરશું, આપણે બુક આપણે શું શબ્દ વાપરે. કેલ્શિયમ અને મેગ્નેશિયમનું જૈવિક અગત્યતાપણું એટલે કે જૈવિક અગત્યતા એની શું છે, તો એના માટે પહેલાં ટોપિક બાંધી લઈએ. કેલ્શિયમ અને મેગ્નેશિયમની જૈવિક અગત્યતા. પહેલું તો એ કોઈ પુખ્ત વયની વ્યક્તિ, કારણ કે જૈવિક અગત્યતા વ્યક્તિના શરીરની વાત આવે, આ પુખ્ત વયની વ્યક્તિમાં 1200 ગ્રામ કેલ્શિયમ. ઓકે, પછી 25 ગ્રામ મેગ્નેશિયમ હોય, અચ્છા 5 ગ્રામ Fe અને 0.06 ગ્રામ કોપર હોય. ઓકે, એટલે આટલી વસ્તુ આપણે ક્લિયર પહેલાં તો થઈ ગઈ કે પુખ્ત વયની વ્યક્તિમાં આ તત્વો જે બધા છે એમાં બધાનો ઉપયોગ નથી. આપણે જે મેજર પ્રમાણ છે ને કેલ્શિયમનું 1200 મિલીગ્રામ છે અને મેગ્નેશિયમનું 25 ગ્રામ છે. ઓકે, હવે આપણા શરીરની અંદર રૂટીન લાઈફમાં આ તત્વોની સામાન્ય રીતે એવરેજ રોજિંદી જરૂરિયાત કેટલી હોય, તો આ બધાની રોજિંદી જરૂરિયાત 200-300 મિલીગ્રામ રોજિંદી જરૂરિયાત આપણે કોઈ પણ એક પુખ્ત વયની વ્યક્તિને આ બધા તત્વોની આપણા શરીરની અંદર રોજિંદી જરૂરિયાત અંદાજવામાં આવે છે કે આટલી હોઈ શકે. અચ્છા હવે આપણો ટોપિક શું છે, તો કે કેલ્શિયમ અને બીજું મેગ્નેશિયમ. તો આને એવું કરીએ, કેલ્શિયમને અલગ લઈએ અને મેગ્નેશિયમને પણ અલગ લઈએ. પહેલી વસ્તુ તો આટલું ક્લિયર થઈ ગયું. યસ, હવે કેલ્શિયમ આપણા શરીરમાં ક્યાં હોય બેટા? એક તો હાડકામાં અને બીજું દાંતમાં. 99% કેલ્શિયમ દાંત અને હાડકામાં હોય. હવે એ આપણને જાણીને આશ્ચર્ય થશે કે આપણા જે હાડકા છે ને એ ઓગળતા હોય, એટલે કે ધીમે ધીમે ઓગળતો જતો ભાગ અને પાછો એ નિસ્થાપિત પણ થાય અને પાછો બનતો પણ જાય હાડકું. એટલે કેલ્શિયમનું જે બનેલું છે, કેલ્શિયમનો પોર્શન આપણા શરીરની અંદર કયો પોર્શન એવો છે, ફરીથી કહું, એક દાંત
અને બીજું હાડકું. આ હાડકું છે એ ઓગળતો પણ શરીરની અંદર વારંવાર ધીમે 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 ઓગળતો ઘટક છે, અને સાથે સાથે શું છે, બનતો પણ છે, એટલે પુનઃ નિસ્થાપિત થતો પદાર્થ છે. હવે આ કેલ્શિયમનું કાર્ય શું, કેલ્શિયમનું કાર્ય, તો કેલ્શિયમ લખીએ, કેલ્શિયમનું શરીરમાં કાર્ય, તો પહેલું તો આંતર જ્ઞાન તંતુ પ્રસરણ એટલે કે સંદેશા વહનની ક્રિયા થતી હોય ને એમાં, તો પહેલું શું કહી શકાય, આંતર જ્ઞાન સંદેશા વહનમાં. એના પછી કોષ પટલ, આપણા શરીરની અંદર જે કોષ હોય છે, કોષ હોય છે ને એને કોષનો પટલ એટલે બાહ્ય દિવાલ જે છે, એ કોષ પટલ એવી ને એવી અખંડિત જળવાઈ રહી છે, એનું કારણ પણ કેલ્શિયમ. એટલે બીજું શું કહેવાય, કોષ પટલના અખંડિત, આ પછી ભાઈ આવશે આપણે, અખંડિતતા માટે એવું કહી શકાય. એના પછી રુધિર ગંઠાઈ જવા માટે, લોહીના ગંઠાઈ જવા માટે, લોહીના ગંઠાઈ જવામાં, આ હું એટલા માટે બેટા લખું છું કે એની અંદર પેરેગ્રાફમાં તમને એટલો ન ખ્યાલ આવે, એટલા માટે જો અહીં લખી રાખો તો તમને શું થાય, ઇઝી વેથી તમે સ્ક્રીનશોટ લઈ શકો કે પાડી શકો, તમે તો લખી શકો, તો તમે કેલ્શિયમનો આખો અલગ થઈ, પેલું તમને શું છે ભેળ થઈ જશે, આખું બધું મિક્સ થઈ જશે, એટલા માટે મેં આખું અલગ રાખું છું આનું, ક્લિયર. હવે એના સિવાય બીજું કોણ લખીશું આપણે, મેગ્નેશિયમનું કાર્ય, ચાલો મેગ્નેશિયમનું કાર્ય અહીં લખીએ. મેગ્નેશિયમનું કાર્ય શું છે, મેગ્નેશિયમનું કાર્ય પહેલું જોઈએ કે ઉત્સેચક આપણા શરીરની અંદર છે એ શું કરે, ફોસ્ફેટ આયનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય. શરીરમાં ફોસ્ફેટ આયન, દાખલા તરીકે મારે આ શરીરમાંથી આયન લઈ આવ્યો છે, યાદ કરો, વિચાર કરો, એવું કરો, અહીંથી મારો ફોસ્ફેટ આયન અહીં આવ્યો છે, એક શરીરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉત્સેચકો ફોસ્ફેટ આયનનું સ્થાનાંતર કરે, ત્યારે એ મારા શરીરની અંદર જે એટીપી છે, એટીપી એટલે એડીનોસાઇન ટ્રાયફોસ્ફેટ જે શક્તિ સ્વરૂપ છે, એનો ઉપયોગ કરે. તો સીધી વાત છે, એક જગ્યાએ બીજી જગ્યાએ જવા માટે એને પોતાની શક્તિ તો જોઈશે કે નહીં, તો એવા સમયે તેમને સહ અવયવ તરીકે મેગ્નેશિયમની જરૂરિયાત રહે, કોને, ઉત્સેચકને. એટલે આપણે શું કહી શકાય, ઉત્સેચક, ઉત્સેચક ફોસ્ફેટ આયનને, ફોસ્ફેટ આયનના સ્થાનાંતરમાં એટીપીનો ઉપયોગ કરે ત્યારે તેને સહ અવયવ તરીકે એમજીનો, એમજીનો ત્યારે તે સહવયવ તરીકે, ત્યારે તે સહવયવ તરીકે એમજીનો ઉપયોગ કરે છે. અચ્છા બીજું છે, જ્યારે વનસ્પતિ છે તો વનસ્પતિમાં સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિના પર્ણો ઉપર પડે તો આપણે ખબર છે એમાં ક્લોરોફિલ હોય. આ વૃક્ષની અંદર જે ક્લોરોફિલ છે, જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે જવાબદાર છે, એ ક્લોરોફિલ પાછો મેગ્નેશિયમનો ઘટક છે. ક્લોરોફિલમાં અંદર કોણ પડેલો હોય, મેગ્નેશિયમ. એટલે કે વૃક્ષની અંદર, વૃક્ષમાં રહેલા ક્લોરોફિલ એ કોનો બનેલો છે, મેગ્નેશિયમનો બનેલો છે. આ વૃક્ષમાં એટલે ક્લોરોફિલ એટલે શાનું કાર્ય છે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે, પ્રકાશ સંશ્લેષણ આને કારણે થાય છે, ક્લોરોફિલને કારણે, ક્લિયર થયું. અચ્છા હવે બીજું, આપણા શરીરની જે પ્લાઝમા છે, પ્લાઝમાની અંદર એક લીટર તમે પ્લાઝમા લો તો એમાં 100 મિલીગ્રામ કેલ્શિયમનું પ્રમાણ જોવા મળે. તો કન્ટિન્યુ જ્યારે પણ તમે પ્લાઝમા લો ત્યારે 100 મિલીગ્રામ જ મળે એક લીટરની અંદર, યસ, તો એનું લોકો વધઘટ ન થાય, નહીં, એનું કન્ટિન્યુ નિયમન થાય. અચ્છા તો આ કેલ્શિયમનું નિયમન પ્લાઝમામાં 100 મિલીગ્રામ પ્રતિ લીટર કરે છે કોણ, એના માટે બે હોર્મોન્સ છે, એક છે કેલ્સીટોનિન અને બીજું છે પેરાથાઇરોઇડ. આમ બે હોર્મોન કયા, કેલ્સીટોનિન અને પેરાથાઇરોઇડ. આ શાનું નિયમન કરે છે, શાનું નિયમન કરે છે, કેલ્શિયમનું પ્લાઝમામાં નિયમન કરે. આ બંને કોણ છે, હોર્મોન્સ છે, હોર્મોન્સ એટલે કે અંતઃસ્ત્રાવ છે.
પ્લાઝ્મામાં કેલ્શિયમનું કેટલા નિયમન કરે છે? 100 મિલીગ્રામ પ્રતિ લિટર. આટલું પ્લાઝ્મામાં, 1 લિટર પ્લાઝ્મામાં કેલ્શિયમ કેટલું હોય? 100 મિલીગ્રામ 1 લિટર અંદર હોય. તો કન્ટિન્યુ નિયમન કરનાર 2 હોર્મોન્સ કયા? તો કે કેલ્સિટોનિન અને બીજું છે પેરાથાઇરોઇડ. એટલે 2 તમને યાદ રહી ગયા, કેલ્સિટોનિન અને પેરાથાઇરોઇડ. આમ આની અંદર થોડું શું હતું યાદ રાખવાનું બેટા હતું, આ ટોપિકની અંદર કેલ્શિયમ અને મેગ્નેશિયમનું આપણે જૈવિક અગત્ય કરીએ એમાં થોડું યાદ રાખવાનું. શું યાદ રાખવાનું હતું? પહેલું તો એ કે પુખ્ત વયની વ્યક્તિ છે એના શરીરમાં કેટલા કેટલા કેલ્શિયમ અને મેઇન મેજર યાદ રાખો ને કે 1200 ગ્રામ છે કેલ્શિયમ છે અને 25 ગ્રામ છે મેગ્નેશિયમ છે. એ ફીતો 5 ગ્રામ અને પેલું કેલ્કોપર છે 0.06 ગ્રામ. આ કદાચ આપણે જરૂર પણ નથી પડતી, કારણ કે 2 વસ્તુની આની જ કમ છે. કારણ કે ટોપિકનું નામ શું છે? કેલ્શિયમ અને મેગ્નેશિયમ. તો કેલ્શિયમને પછી ઉપયોગી ઉપયોગકારી શું છે? તો જ્ઞાન તંતુમય સ્નાયુઓના કાર્યમાં, એટલે કે આંતરજ્ઞાન તંતુમય પ્રસરણમાં, એટલે આંતરજ્ઞાન સંદેશાવાહક તરીકે, એટલે આને આમ શું કહી શકાય? આંતરજ્ઞાન તંતુમય સંદેશાવાહક એવું પણ કહી શકે. ચાલો પછી કોષપટલ એવો ને એવો અખંડિત જળવાઈ રહે છે, તૂટતો નથી અથવા તેની સખ્તાઈ કંઈક જોવા મળે છે, તો એ પણ કોને કારણે છે? કેલ્શિયમને કારણે. પછી લોહી જામી જવાનું ક્રિયા, ગંઠાઈ થવાની ક્રિયા, એ પણ કેલ્શિયમને કારણે છે. બીજું કે આપણા શરીરમાં કેલ્શિયમ વધુમાં વધુ 99% 2 જગ્યાએ જોવા મળે. 1 છે દાંત અને બીજું છે હાડકું. પણ હાડકાનું ધ્યાન રાખો કે હાડકામાં તમે પૂછી શકે કે નીચેનામાંથી શરીરમાંથી કયું ઘટક એવો છે, કયો ઘટક એ છે વારંવાર શરીરમાંથી ઓગળે પણ ખરો અને પાછો નિષ્સ્થાપિત થાય, તો કયો ઘટક? તો કે કેલ્શિયમ છે. એના પછી મેગ્નેશિયમનું લાસ્ટ. ઉત્સેચક જ્યારે ફોસ્ફેટનું મેં કહ્યું ને, ઉત્સેચક ફોસ્ફેટ અહીંથી અહીં લઈ જાય, તો ઉત્સેચક જ્યારે ફોસ્ફેટ આયનનું સ્થાનાંતર કરે ત્યારે એને શેનો ઉપયોગ કરવો પડે? એટીપીનો ઉપયોગ કરવો. ત્યારે તેમને સહવ્યવ તરીકે મેગ્નેશિયમની જરૂર પડે. બીજું, વૃક્ષની અંદર રહેલા ક્લોરોફિલ કે જે પ્રકાશસંશ્લેષણની ક્રિયા કરે છે, એ ક્લોરોફિલ વાસ્તવમાં કોનો બનેલો છે? મેગ્નેશિયમનો. ને લાસ્ટ પ્લાઝ્મા. આટલો આ પોર્શન આપણો અલગ છે, હું તમને આખું અલગ આનું કરી દઉં ને એટલે પ્રોબ્લેમ ન થાય. પછી આ મેગ્નેશિયમનો પોર્શન આપણો અલગ છે, આ મેગ્નેશિયમનો પોર્શન થઈ ગયો, આ મેગ્નેશિયમનો થઈ ગયો. અને એવી રીતે આ આપણો કેલ્શિયમનો પોર્શન થયો. આ કેલ્શિયમ જોઈ લો, આ કેલ્શિયમ અહીંથી આ આખો કેલ્શિયમનો પોર્શન થયો, આ આખો. ઓકે, આ કેલ્શિયમ થઈ ગયો, એટલે આખું વસ્તુ તમારું અલગ થઈ ગઈ. અને આ આપણો મેઇન ટોપિક થયો. ક્લિયર થઈ ગયો? આમ આનું બેટા સ્ક્રીનશોટ લે હોય તો લઈ લો. ઓકે ચાલો, અહીંયા આપણો આખો પાઠ પૂરો. વધુ આવતા અંકે. નમસ્તે.